ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. ગઈકાલે એક ટીવી ચેનલે, સ્ટાર ટીવીએ, નેલ્સન નામની કંપની સાથે એક સર્વે કર્યો અને એ સર્વેમાં જે અહેવાલ બહાર આવ્યો છે એને કારણે ભાજપમાં અને ખાસ કરીને નરેન્દ્ર મોદીના જે ટેકેદારો છે બહુ ઉત્સાહમાં આવી ગયા છે. એ સર્વે એમ કહી રહ્યો છે કે ભારતના મુખ્યમંત્રી તરીકે 17% લોકોએ નરેન્દ્ર મોદીને પસંદ કર્યા, 16% લોકોએ મનમોહન સિંહને પસંદ કર્યા અને 13% લોકોએ રાહુલ ગાંધીને પસંદ કર્યા. એટલે નરેન્દ્ર મોદી વડાપ્રધાનની લોકપ્રિયતામાં સૌથી આગળ છે એવું આ અહેવાલ કહી રહ્યો છે. અને એનો જશ્ન નરેન્દ્રભાઈના ટેકેદારો મનાવે બહુ સ્વાભાવિક છે. બધા બહુ ખુશ છે કે નરેન્દ્રભાઈ પહેલા નંબરે છે. ગુજરાતી તરીકે મને પણ આનંદ થાય કે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બને. પણ આજે થોડીક બીજી વાત કરવી છે. આ જે અહેવાલ આવ્યો છે એની વાત પણ કરીએ અને થોડીક બીજી વાત પણ કરીએ. પહેલી વાત તો એ છે કે આ સ્ટાર ટીવીનો અને નેલ્સન નામની સર્વે કંપનીનો કંઈક અહેવાલ છે એટલે શંકા તો એવી જાય છે કે નરેન્દ્રભાઈના 20-21% હશે, આવતા હોય તો પણ એમણે થોડા ઘટાડ્યા હશે. કારણ કે સ્ટાર ટીવી નરેન્દ્રભાઈની તરફેણ સામાન્ય રીતે નથી કરતો. પણ તેમ છતાં કોંગ્રેસ તરફે પણ દલીલ થઈ શકે એમ છે કે ચાલો માની લઈએ કે પહેલા નંબરે 17% સાથે નરેન્દ્રભાઈ મોદી છે, પણ બીજા ને ત્રીજા નંબરે 16% અને 13% એટલે 29% લોકો, એટલે નરેન્દ્રભાઈ કરતા ઘણા વધારે લોકો કોંગ્રેસની તરફેણ કરી રહ્યા છે. પાછો સર્વે ઓવરઓલ એમ કહી રહ્યો છે કે અત્યારે કોંગ્રેસની પડતી થઈ રહી છે, કોંગ્રેસ પીછેહઠ કરી રહી છે અને ભાજપ આગળ છે. જો અત્યારે ચૂંટણી થાય તો કોંગ્રેસ કરતા ભાજપને વધારે સીટો આવે. પણ આ સર્વેથી આગળ જઈને મારે થોડીક વાત કરવી છે. અત્યારે દેશની જે પરિસ્થિતિ છે અને વિશ્વની જે આર્થિક પરિસ્થિતિ છે જોતા હું એક ક્રાંતિકારી સૂચન કરવા માંગુ છું. સામાન્ય રીતે તો આ સૂચન કોઈ કરે નહીં ને કરે તો કોઈ સ્વીકારવાનું નથી, પણ મારું અત્યારે દેશની જે આ વિકટ પરિસ્થિતિ છે અને આવનારા જે ખરાબ સમય છે, 60 રૂપિયા ડોલર થઈ જશે, દેશમાં ખૂબ આર્થિક સંકળામણો ઊભી થશે, પેટ્રોલ 70-80 રૂપિયા લીટર થઈ જશે, મોંઘવારી ફાટી પડશે, આર્થિક વિકાસ રોકાઈ જશે અને આ બધાની વચ્ચે દેશ બેહાલીમાં સપડાશે એવી પૂરી સંભાવનાઓ ઊભી થઈ છે, ત્યારે મારું એક નમ્ર સૂચન છે કે શા માટે ભાજપ અને કોંગ્રેસ બે ભેગા થઈને એક એલાયન્સ બનાવે. ભારતના બાકીના તમામ પક્ષો એવી ફિરાકમાં છે કે ભાજપ અને કોંગ્રેસ વગરનું એક ત્રીજું, થર્ડ એલાયન્સ બને, ત્રીજો મહામોરચો બને જેમાં કોંગ્રેસ પણ ના હોય અને ભાજપ પણ ના હોય. અને બધા જ નેતાઓની દિલી ખ્વાહિશ છે કે આવું થઈ શકે તો બહુ સારું. અત્યારે આ દેશ બે મોરચામાં વેચાયેલો છે, યુપીએ કોંગ્રેસની આગેવાની અને એનડીએ ભાજપની આગેવાની, અને એમની જોડે એક લાંબી ભારખાનું જોડાયેલું છે, લાંબુ ગુડ્સ ટ્રેન જોડાયેલી છે બંને સાથે. અને મજાની વાત એ છે કે આ બંને જે ભાજપ અને કોંગ્રેસ છે એ ભેગા થઈ જાય, એક ભેગા થવાનું સૈદ્ધાંતિક રીતે શક્ય નથી લાગતું. ચાલો બે ભેગા થઈને એક પાર્ટી બનાવે એવું ભવિષ્યમાં થવાનું છે, પણ અત્યારે ન પણ શક્ય હોય. પણ શા માટે બે જણા ભેગા થઈને એક એલાયન્સ ના બનાવી શકે? તો બાકીના પક્ષોની પણ ઈચ્છા પૂરી થઈ જાય, ભાજપ કોંગ્રેસ ભેગા થઈને એક એલાયન્સ બનાવે, ગ્રાન્ડ એલાયન્સ બનાવે, તો બાકીના બધા પક્ષોએ ભેગા થઈને બીજું એલાયન્સ બનાવવું જ પડે.
એટલે ત્રણ એલાયન્સમાંથી દેશ બચી જાય, બે જ એલાયન્સ રહે, ભાજપ કોંગ્રેસનું એક ગ્રાન્ડ એલાયન્સ હોય, બાકીના બધા જ પૂંછડિયા પક્ષો છે જે આ દેશને કોરી ખાય છે. મારો વાંધો સૌથી પહેલો એ છે, હું ઈચ્છું છું કે આ બે પક્ષો વચ્ચે એલાયન્સ થાય. એનું એક કારણ છે કે આ નાના નાના જે પક્ષો છે એ દેશને ભોલી ખાનારી ઉધઈઓ છે. એમના બિલકુલ લિમિટેડ ઇન્ટરેસ્ટ છે, એમના નેતાઓને ઘર ભરવા છે, ગજવા ભરવા છે, એમને લૂંટ ચલાવી છે. કોંગ્રેસ કે ભાજપના માથે રિવોલ્વર રાખીને આ મમતા બેનર્જીએ હોય કે માયાવતી હોય કે યાદવો હોય કે અકાલીઓ હોય કે શિવસેના હોય, એમણે આ બંને પક્ષોને બાંધમાં રાખીને એમની ઈચ્છા પ્રમાણે અને ગંદી ઈચ્છાઓ પ્રમાણે આ દેશ ચલાવવો છે. છે સારા પક્ષો, રિજનલ પક્ષો બધા જ ખરાબ છે એમ મારું કેવું નથી, પણ મોટા ભાગના નિદાનત પોતાના ઘરમાં પોતાના સંતાનો માટે સત્તા બચી રહે એ જ પ્રયાસમાં છે. તો આ બધા નાના નાના પક્ષોથી જે લોહી ચૂસણિયા છે, જે ગળો જેવા છે, ગળો એક બહુ અદ્ભુત વનસ્પતિ છે, પણ એ લીમડા અને બીજા ઝાડોની ઉપર એ વેલ થાય અને આ વેલ અદ્ભુત છે, ગળો એ પોતાના મૂળ જમીનમાં ક્યારેય નાખતી નથી, એ ઝાડમાં જ મૂળ નાખે છે અને પછી એ ઝાડ જે મહેનત કરીને જમીનમાંથી રસકસ પેદા કરે, એના કરોડો પાંદડાઓમાંથી જે એ એનર્જી ઉર્જા પેદા કરે, આ બધું ચૂસીને ગળો બહુ મજબૂત થાય છે. તો આ ગળો જેવા છે, લોહી ચૂસણિયા છે આ પક્ષો, રાષ્ટ્રીય પક્ષોને, ભાજપ અને કોંગ્રેસને ચૂસી ચૂસીને મજબૂત થાય છે. અને ધીરે ધીરે પરિસ્થિતિ એ થઈ રહી છે કે આ બે મૂળ જે રાષ્ટ્રીય પક્ષો છે એ નબળા થતા જાય છે અને આ ગળો જેવી વેલો છે એ જાડી થતી જાય છે. તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે એક એલાયન્સ થાય તો આ દેશના ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય એમ છે. પણ આ બે એલાયન્સ ન કરી શકે એનું કારણ જો કોઈ હોય, એ બે જે માને છે કે એક પક્ષ બિનસાંપ્રદાયિક છે અને બીજો પક્ષ સાંપ્રદાયિક છે, એટલે કે કોંગ્રેસ ગાળો ભાણી રહ્યું છે કે ભાજપ સાંપ્રદાયિક પક્ષ છે, એ હિન્દુવાદી પક્ષ, અને ભાજપ ગાળો ભાણી રહ્યું છે કે કોંગ્રેસ મુસલમાનોને ખુશ કરવાનો પ્રયાસ કરે છે, મુસલમાનોને એપીઝમેન્ટ કરે છે, મુસ્લિમ તરફી નીતિઓ આ કોંગ્રેસ રાખે છે. ત્યારે સાચી વાત એ છે, મને કહેવા દો, કે જાહેરમાં આ બંને પક્ષો ભલે સ્વીકાર નથી કરતા પણ ખાનગીમાં આ બંને પક્ષો વચ્ચે એક વણલખ્યો કરાર છે. તમે જુઓ ભારતનો છેલ્લા 25 વર્ષનો ભારતીય રાજકારણનો ઇતિહાસ જુઓ, જ્યારે પણ જ્યારે નરસિંહરાવની સરકાર હતી, માઇનોરિટી સરકાર હતી, 5 વર્ષમાં ભાજપે એક પણ વાર નરસિંહરાવને ગબડાવી પાડવાનો કોઈ પ્રયાસ નથી કર્યો, ઇતિહાસ જોઈ લો. અને જ્યારે જ્યારે બિન કોંગ્રેસી કે બિન ભાજપની સરકાર થઈ ત્યારે આ બંને જણાએ ભેગા થઈને એને ટકવા નથી દીધી. વીપી સિંહનો દાખલો લો, ચંદ્રશેખરનો દાખલો લો, કોઈ પણ સરકાર બિન કોંગ્રેસી બિન ભાજપની સરકાર આ બંને ટકવા દેતા નથી, ટકવા દેશે નહીં. અને જ્યારે એમની સરકાર આવે છે ત્યારે એમની બહુમતી ના હોય તો પણ એકબીજાને સાચવી લે છે. હમણાં મનમોહન સિંહની સરકાર, આગલી સરકાર, પહેલી યુપીએની સરકારમાં જ્યારે કોમ્યુનિસ્ટો ખસી ગયા, 45-47 સંસદ સભ્યોવાળા પક્ષ ખસી ગયા, ત્યારે ભાજપે કોંગ્રેસને લોકસભામાં હરાવી દેવાને બદલે મતદાન થયું ત્યારે વોકઆઉટ કરી ગયા, પણ સરકાર નહીં પડવા દીધી. એટલે બંને જણા ખાનગીમાં 10 જનપદ ખાતે તો બંને જણાની વચ્ચે સમાધાન થયેલું છે, બંને જણા એકબીજાને સાચવે છે, બંને જણા એકબીજાના કૌભાંડો સાચવે છે. બોફોર્સમાં કશું ના થાય એનો વાજપેયીએ પણ એટલો જ પ્રયાસ કર્યો. હવે માત્ર આ એક ખોટા કારણ છે, મને કહેવા દો કે કોંગ્રેસ મુસલમાનોની જરા પણ હમદર્દ નથી, ભાજપ હિન્દુઓની કોઈ હમદર્દ નથી, ભાજપને હિન્દુઓની કોઈ લેવા દેવા નથી. અને ઘણા લોકો છે એ એક ભાજપ માટે જે હોભાવ રાખે છે અને વારંવાર કહે છે કે ભાજપ આરએસએસ છે માટે હિન્દુઓ છીએ, નહીં તો આપણું શું થાત. અરે ભાઈ મને કહેવા દો,
કે આ દેશમાં મોગલોએ 250 વર્ષ કરતા વધારે રાજ કર્યું. ઔરંગઝેબ જેવો ધર્માંધ માણસ પણ હતો અને અકબર જેવો હોશિયાર માણસ પણ મુસ્લિમ રાજા પણ થયો, જેણે એક જણે રોટી બેટી વ્યવહાર કરીને હિન્દુઓને ખેંચવાનો પ્રયાસ કર્યો, બીજાએ જબરજસ્તીથી પ્રયાસ કર્યો, તો પણ ઔરંગઝેબના રાજમાં 5% વધારે મુસ્લિમોની વસ્તી ક્યારેય થઈ નથી. 5-7% વસ્તી હશે મુસલમાનોની ઔરંગઝેબના સમયે પણ. તો હિન્દુ સમાજને ઔરંગઝેબ સામે રક્ષણ આપવા કોઈ હિન્દુ હૃદય સમ્રાટોની જરૂર નથી, વિશ્વ હિન્દુ પરિષદની જરૂર નથી, RSSની જરૂર નથી, ભાજપ જનસંઘ કોઈની જરૂર નથી. હિન્દુ સમાજ પોતે પોતાનામાં જ મહાન વસ્તુ છે. અને આ બધા અત્યારે જે ભાજપ છે એ મારી દ્રષ્ટિએ, કોઈ પણ દ્રષ્ટિએ હિન્દુવાદી સંસ્થા નથી. જ્યારે કોંગ્રેસ મુસલમાનોને છેતરી રહી છે, એ કાયદો લાવવાની વાત કરે છે, માઇનોરિટી પ્રોટેક્શન એક્ટ લાવવાની વાત કરે છે, જેમાં એ કહે છે કે તોફાનો થાય તો હિન્દુઓને જવાબદાર ગણવા, હિન્દુઓને વધારે શિક્ષા કરવી, હિન્દુઓને જામીન નહીં આપવા, બળાત્કાર થાય મુસ્લિમ સ્ત્રી પર તો હિન્દુ જવાબદાર ગણવા, સામૂહિક રીતે જવાબદાર ગણવા, પણ હિન્દુ સ્ત્રી પર જો બળાત્કાર થાય તોફાનો દરમિયાન તો એને IPC હેઠળ જ કેસ ચલાવો, વગેરે વગેરે. હવે હું એમ પૂછું છું, જે બિલકુલ ભાજપ તરફી મારા મિત્રો છે એમને, કે ભાજપ કેમ એમ નથી કહેતી? ભાજપ એમ કહે છે કે આ કાયદાનો અમે વિરોધ કરીએ છીએ, પણ આ કાયદો તો આવવાનો જ નથી. ખાલી ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં મુસલમાનોને કુછ કરવા આ કોંગ્રેસની લોલીપોપ હતી, પણ ભાજપ એમ કહેવા તૈયાર છે? પૂછો ભાજપને, લોકસભામાં પૂછો, જાહેરમાં પૂછી રહ્યો છું કે અમે સત્તા પર આવીશું તો કોંગ્રેસ આ જે માઇનોરિટી પ્રોટેક્શન એક્ટ લાવ્યો છે એનું નામ બદલીને અમે મેજોરિટી પ્રોટેક્શન એક્ટ લાવીશું, કરીશું, એનું નામ જ બદલી નાખીશું, અને જ્યાં જ્યાં મુસ્લિમ શબ્દ છે કે અને હિન્દુ શબ્દ છે એ શબ્દો બદલી નાખીશું. એટલે કે જ્યાં લખ્યું છે કે હિન્દુઓ તોફાનો માટે જવાબદાર છે, અમે લખીશું કે મુસલમાનો તોફાનો માટે જવાબદાર છે. માફ કરજો, કોઈ મને કહેશે કે આમાં તો માઇનોરિટી શબ્દ છે, હિન્દુ મુસલમાન શબ્દ નથી, પણ કહેવાની વાત તો બંને પક્ષે આ જ છે. તો ભાજપ નથી કહેતું કે અમે કાયદો લાવીને હિન્દુ સમાજને બચાવીશું, નહીં કે. તો બંને જણા વચ્ચે કોઈ મતભેદ નથી, બંનેની વિદેશ નીતિ અમેરિકા તરફી છે, બંનેની આર્થિક નીતિ ઉદારીકરણની છે, જે નરસિંહ રાવે શરૂ કર્યું હતું એ બાજપેયીએ આગળ વધાર્યું, જે બાજપેયીજીએ કર્યું હતું એ આગળ કોંગ્રેસની સરકારે વધાર્યું. બંને એકબીજાના ગુના છાવરી રહ્યા છે, ખાનગીમાં કરાર કરીને બેઠા છે કે બંને એકબીજાની સરકાર બચાવવી. હવે સવાલ માત્ર એટલો છે કે દેશ હિતમાં આ બંને પક્ષો ભેગા થાય, એક એલાયન્સ બનાવે, એક સામાન્ય ચૂંટણી ટેન્ડરો પણ બહાર પાડી શકે, અને આ બંને જણા આજે જળો જેવા અને ગળો જેવા આજે બીજા પક્ષો છે, લોહી ચૂસણીયા પક્ષો છે, એને ફગાવી દે. અને જો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કોઈ પણ જોડાણ થાય અને બંને જણા ભેગા થઈને ચૂંટણી લડે, તો મને કહેવા દો કે બંને જણાનો જે ડર છે કે મુસલમાનો અમને મત નહીં આપે, હિન્દુ અમને મત નહીં આપે, નહીં, આખો દેશ એમને મત આપશે, કોઈ હિન્દુ મુસલમાન તરીકે નહીં વિચારે. જ્યારે આ દેશને ખાતરી થઈ જશે કે આ બંને પક્ષો ભેગા થયા છે, એમની બહુમતી આવવાની છે, તો પરિસ્થિતિ 2/3 મતો આ બંને ભેગા થઈને લઈ શકશે, અને આ શિવસેના, અકાલી દળ, બીજું જનતા દળ પક્ષ ને RJD ને આ બધા પક્ષો તો ક્યાં ખોવાઈ જશે, શોધ્યા નહીં જડે. અને ભારતના 27 જે રાજ્યો છે અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે, આ 35માંથી 30 રાજ્યોમાં આ બે જણની સરકાર હશે, આ બધા ભૂસાઈ જશે. તો આ સમયનો તકાજો છે કે ભાજપ અને કોંગ્રેસ એક એલાયન્સ બનાવે આવતી ચૂંટણીમાં. અને તમે વિચાર કરો, 2012માં ગુજરાતમાં ચૂંટણી આવે છે, પહેલા જો આવું એલાયન્સ થાય તો ગુજરાતમાં 160 સીટો આ બંને પક્ષો લઈ જાય, બાકીના બધા ઇવન કેશુભાઈ આમે પડી જાય તોય 14 સીટો નહીં આવે.
તો ઘણી વાર અણગમતી વાત હોય છે, બંને પક્ષોને બહુ જ અણગમો છે બંને પક્ષ માટે, પણ ખાનગીમાં જો એ કરાર કરી શકે છે, ખાનગીમાં એ લોકપાલ બિલને રખડાવી શકે છે ભેગા થઈને, ખાનગીમાં બધી જ વાતોમાં એકબીજા સાથે સંમતિ રાખે જ છે, તો આ તો છાન પગત્યું છે. અત્યારે કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનો જે પ્રેમ છે એ છુપો પ્રેમ છે, હવે આ પ્રેમનો સ્વીકાર કરવાનો છે અને ભેગા જોડે જોડાવાનું છે અને હનીમૂન કરવાનું છે, આનંદ કરવાનો છે. અને હું નથી માનતો ને આ બંને પક્ષો કોઈને કામ સોંપે, એક એક સર્વે થઈ જાય કે ભાજપ અને કોંગ્રેસ ભેગા થાય તો એ નવા એલાયન્સને કેટલા મત મળે અને આ બાકીના જે બધા નાના નાના 500 પક્ષ જે દેશમાં ઊભા થયા છે એને કેટલા મત મળે, તો માઇનસ થઈ જાય, બિલકુલ ચિત્ર બદલાઈ જશે. દેશના હિતમાં છે કોંગ્રેસ અને ભાજપ ભેગા થઈ જાય, હિન્દુઓનું કોઈ નુકસાન નહીં થાય, મુસલમાનોનું કોઈ નુકસાન નહીં થાય, ઉલટું આખા દેશનું, હિન્દુઓનું, મુસલમાનોનું અને બધાનું કલ્યાણ થાય એવો આ રસ્તો છે. તો એક પત્રકાર તરીકે આશા રાખીએ કે જે આવતા 5 વર્ષ પછી, આના પછીની ચૂંટણી, 2014 પછીની જે લોકસભાની ચૂંટણી આવશે ત્યારે આ કોંગ્રેસ અને ભાજપ એટલા બધા ધોવાઈ ગયા છે ત્યારે એમણે આ કરવાનું જ છે, કરવું જ પડવાનું છે. બંને જણા પાસે આ આ 27 રાજ્યોમાંથી ક્યાંય સત્તા નહીં હોય ત્યારે બંને ભેગા થવા જશે અને પછી એ વખતે પરિસ્થિતિ વિકટ હશે, એના કરતાં અત્યારે બંને પક્ષો ભેગા થશે તો એમની જે ક્રેડિટ છે, રાજકીય વિશ્વસનીયતા છે, એટલો બધો વધારો થશે કે લોકસભામાં પણ એ બંને જણા ભેગા થઈને 2/3 બહુમતી લાવી શકશે. તો સીધી વાતમાં આજે હું એક આશા વ્યક્ત કરી રહ્યો છું કે ભાજપ કોંગ્રેસ ભેગા થાય, એક એલાયન્સ બનાવે અને આ દેશને એક નવી દિશા ચીંધે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.